ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે પહેલું ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્યો એ ચાલે છે, બરાબર. એમાં આપણે ઘણા બધા પોઈન્ટ સમજી લીધા છે. હવે આપણે આગળ સમજીએ બાષ્પીભવન. બાષ્પીભવન શું છે? દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી, દબાણ બદલવું આવશ્યક છે? શું આપણા રોજિંદા જીવનમાંથી તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળમાં રૂપાંતર થાય છે. બિના કપડાં ખુલ્લા વાતાવરણમાં સુકાઈ જાય છે. તમે જોશો ને કે તમે બધા બિના કપડાં બહાર સૂકવો છો તો થોડા ટાઈમ પછી શું થઈ જાય છે, સુકાઈ જાય છે. પછી તમે ધાબા ઉપર કે કોઈ જગ્યાએ કુંડામાં પાણી ભરીને મૂકો છો ચકલા માટે, તો એક બે દિવસ પછી શું થશે, એ પાણી ઓળી જાય છે, એટલે કે એનું બાષ્પીભવન થઈ જાય છે. આ ઉદાહરણોમાં ભીના કપડામાંના પાણીનું શું થયું હશે? આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેક અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિજ ઊર્જા હોય છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિજ ઊર્જા હોય છે કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. હવે આપણે બાષ્પીભવનને અસર કરતા પરિબળો વિશે સમજીએ. વરસાદના દિવસોમાં જો બાષ્પીભવન પર તાપમાનની અસર, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને પવનની ઝડપ વિશે તમે શું અનુમાન કરો છો, તો તમે જોયું હશે કે બાષ્પીભવનનો દર નીચેના કારણોસર વધે છે. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પોળા કરીને સૂકવીએ છીએ. બીજું પોઈન્ટ છે તાપમાનનો વધારો. તાપમાન વધવાથી વધુ ને વધુ કણોને પૂરતી ગતિ ઊર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. આજે ભેજ જેવું વાતાવરણ જેવું આપણે કહીએ છીએ ને, કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતું વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર પણ શું થશે, ઘટી જશે. ચોથો પોઈન્ટ છે પવનની ઝડપમાં વધારો. એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. તમે જોશો ને, વધારે પડતા પવન હશે તો કપડાં શું થશે, જલ્દીથી સુકાઈ જશે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે, જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા શું થઈ જાય છે, ઘટી જાય છે. આગળ સમજીએ બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. ખુલ્લામાં તમે રાખ્યું હોય, ઢાંકણ બંધ હશે તો એનું પાણી નહીં ઉડે, પણ જો ખુલ્લામાં તમે રાખ્યું હશે કોઈ પણ પાણીનું વાસણ, તો એમાંથી પાણી શું થશે, બાષ્પીભવન થઈ જાય છે. બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં શું ફેલાય છે, ઠંડક ફેલાય છે. જ્યારે તમે એસિટોન એટલે કે આપણે જે નેઇલ રિમૂવર યુઝ કરીએ છીએ ને, એ નખ પરથી પોલિશ દૂર કરતું પ્રવાહીને પોતાની હથેળી પર મૂકો છો, ત્યારે શું થાય છે, તેના કણ તમારી હથેળી કે તેની આસપાસની ઊર્જા ગ્રહણ કરે છે અને બાષ્પીભવન પામ ઉડી જાય છે, જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે. ખૂબ ગરમીના દિવસને અંતે લોકો પોતાની છત અથવા ખુલ્લી જગ્યા પર પાણીનો છંટકાવ કરે છે, કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમ સપાટીને ઠંડી પાડે છે. શું તમે બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થતી હોય તેવા અન્ય ઉદાહરણ આપી શકો છો? આગળ જોઈએ ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ. શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં એટલે કે ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસની ઊર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે.
બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઊર્જાનું આપણા ઉષ્મા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણે શરીરને ઠંડક મળે છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે. કોટનના કપડાં પહેરવાનું કહે છે ને, કોટનના એટલે કે સુતરાઉ કપડા, એમાં શું થાય, પરસેવો ચૂસાઈ જાય છે, શોષાઈ જાય છે, જેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે. છેલ્લો એક પોઈન્ટ છે, જોઈ લઈએ. બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પાણીના ટીપા શા માટે, બરફ પાણી ઠંડુ પાણી ભરેલો ગ્લાસ હોય તો તમે એમાં જોશો કે બહાર તરત દેખાશે કે પાણીના ટપકા છે. બોટલ જોશો તો બોટલ પર તમને દેખાય છે. કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગશે. હવામાં રહેલ પાણીની બાષ્પ એટલે કે ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના ટીપાના સ્વરૂપમાં દેખાય છે. બરાબર. આ ચેપ્ટરમાં તમે દ્રવ્ય વિશે, પછી તેના વિશે સમજાવ, દ્રવ્ય વિશે સમજ્યા છો કે દ્રવ્ય શું છે. બરાબર. મેં તમને આગળ ઘણા બધા પોઈન્ટ સમજાવ્યા હતા કે લીંબુ પાણી છે, ખાંડ અને મીઠાનું ત્રણેયનું મિશ્રણ એ શું છે, દ્રવ્ય છે, જેને આપણે અલગ કરી શકતા નથી. પાણી અને રેતી હોય તો રેતીને આપણે અલગ કરી શકીએ. બરાબર. છણનીથી તમે ગણનીથી ગાળશો તો પાણી અને રેતી બંને શું થઈ જાય છે, અલગ થઈ જાય છે. બરાબર. અહીંયા આ ચેપ્ટર તમારું પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આગળ બીજું ચેપ્ટર છે આપણું તેના વિશેની સમજૂતી આપીશ. ઓકે. ચલો, થેન્ક યુ.